તો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે 3-9 વિદ્યાર્થીઓને એક નવા ટોપિકનો અભ્યાસ કરવાનો છે, અને એ જે ટોપિક છે ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ એટલે ઈ એટલે ઇલેક્ટ્રોનિક, મેઇલ એટલે ટપાલ, રાઇટિંગ એટલે લખવાનું. તો કે અહીંયા ઇલેક્ટ્રોનિક જે પત્ર લખવાની છે વાત, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે તમારા પપ્પાને કે મમ્મીને કે દાદાને પૂછો તો પહેલાં જે છે, આજથી 25-30 વર્ષ પહેલાં જ્યારે એ લોકો અહીંયા સુરત હતા ત્યારે દાદા દાદીને પત્ર લખતા, એવું 20 પૈસાનું પોસ્ટ કાર્ડ આવતું અથવા તો એને અંતર્દેશીય આવતું અને પરબીડિયું, આવા 3 માધ્યમો હતા. એનાથી આમાં એની અંદર લખવાનું આવે, એટલે કે ટપાલ 20 પૈસાને આવે, એની અંદર લખવાનું હોય, અને પછી ટપાલ પેટીમાં નાખીએ, 3 દિવસે કે 4 દિવસે કે અઠવાડિયે એ ટપાલ એને મળતી. પછી અંતર્દેશીય આવતું તો એની અંદર લખવાનું હોય, અને પરબીડિયામાં કાગળમાં લખીને પછી એની અંદર નાખીને પેક કરીને મૂકવાનું. તો આ રીતના એમ કે પત્ર વ્યવહાર ચાલતા. ત્યારે એમ કે માની લો તો 4-5 દિવસે કે અઠવાડિયે તમને સમાચાર મળતા. હવે અત્યારના સમય પ્રમાણે તમે જુઓ તો આ ઈમેલ રાઇટિંગ એટલે તમને કે અહીંયા અત્યારે મોબાઈલમાં પણ તમે સમજી લો, કાંઈ પણ મેસેજ મોકલો એટલે સીધો 5 કે 10 સેકન્ડમાં એ લોકોને મળી જાય છે. એટલે અત્યારે એ ટપાલ ને એ બધું ભૂલાઈ ગયું છે, એટલે હવે ઈમેલ રાઇટિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક પત્ર. તો આજે આપણે એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો જુઓ, અહીંયા તમને આ રીતે સૂચના આપેલી હોય, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ. જો રાઇટ એટલે લખવું, એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ એટલે 30 શબ્દોમાં, બરાબર આશરે 30 શબ્દોમાં ઈમેલ લખો ટુ યોર નેબર એટલે કે તમારા પડોશીને. એટ પછી અહીંયા તમને સરનામું આપેલું હોય છે, @rmpatel@gmail.com, બરાબર gmail.com. કમ્પ્લેઇનિંગ અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ હિઝ ટીવી છે. તો અહીંયા તમારે તમારા પડોશીને એના ટીવીનો ખૂબ જ મોટો અવાજની ફરિયાદ કરતો તમારા પડોશીને 30 શબ્દોમાં એટલે કે ઈમેલ લખવાનો છે. ઈમેલનો અર્થ થાય છે ઇલેક્ટ્રોનિક મેઇલ, ઇલેક્ટ્રિક ટપાલ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તમારે શું કરવાનું, પહેલાં તમારે 2 શબ્દ લેવાનો. અહીંયા ડાબી બાજુ જુઓ, 2 શબ્દ આપ્યો છે. હવે અહીંયા તમને સરનામું આપેલું હોય, rmpatel@gmail, બરાબર. તો rmpatel@gmail.com થઈ ગયું. પછી નંબર 2 નીચે, એ ટીની નીચે જે આવવો જોઈએ સબ્જેક્ટ એટલે વિષય. તો કે વિષય શું છે, તો કે આમાં તમને ખબર જ હોય તો કે ભાઈ લાઉડ વોલ્યુમ ઓફ યોર ટીવી સેટ, તમારા ટીવી સેટનો મોટો અવાજ, બરાબર, એ એનો વિષય બન્યો. પછી ત્યાર પછી લખવાનું આપણે સંબોધન કરવાનું, ડિયર મિસ્ટર પટેલ, પડોશી છે એટલે આપણે ડિયર મિસ્ટર પટેલ, બરાબર, વહાલા શ્રીમાન પટેલ. હવે અંદર આપણે લખવાનું, આપણે જે સમસ્યા છે એના વિશે આપણે પહેલાં લખવાનું. પહેલાં તો આપણે આ 1 લીટી લગભગ બધાનામાં કોમન આવશે કે ભાઈ આઈ એમ રાઇટિંગ ધીસ મેઇલ, હું આ પત્ર લખી રહ્યો છું, ટુ ડ્રો યોર એટેન્શન, તમારું ધ્યાન દોરવા, ટુ ધ વેરી લાઉડ વોલ્યુમ ઓફ યોર ટીવી સેટ, તમારા ટીવી સેટના મોટા અવાજ તરફ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો પહેલાં તો આપણે એમ લખવાનું, તમે ઈમેલ લખો છો શું કરવા લખો છો પહેલાં એ માહિતી. તો કે આઈ એમ રાઇટિંગ ધીસ મેઇલ, હું તમને આ મેઇલ લખી અથવા તો આ પત્ર લખી રહ્યો છું, ટુ ડ્રો યોર એટેન્શન, તમારું ધ્યાન દોરવા. એક ક્રિયાપદ આવે એટલે બીજા ક્રિયાપદને 2 શબ્દ લાગે, ડ્રો એટલે દોરવું, ટુ ડ્રો યોર એટેન્શન એટલે ધ્યાન, તમારું ધ્યાન દોરવા, કોના તરફ, ટુ ધ વેરી લાઉડ વોલ્યુમ ઓફ યોર ટીવી સેટ, તમારા ટીવીનો ખૂબ જ મોટા અવાજ તરફ તમારું ધ્યાન દોરવા, હું આ પત્ર લખી રહ્યો છું. હવે તમને ડિસ્ટર્બ પડે છે, શું કરવા ડિસ્ટર્બ પડે એ પણ અંદર લખવાનું છે. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10, હું 10મા ધોરણનો વિદ્યાર્થી છું. આઈ એમ પ્રિપેરિંગ ફોર બોર્ડ એક્ઝામ એટ હોમ, આઈ એમ પ્રિપેરિંગ, હું તૈયારી કરી રહ્યો છું. જુઓ, એકદમ સાદી ભાષામાં લખો છે કે ભાઈ હું 10મા ધોરણનો વિદ્યાર્થી છું અને આઈ એમ પ્રિપેરિંગ ફોર બોર્ડ એક્ઝામ એટ હોમ. એટ હોમ એટલે ઘરે, હું ઘરે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી ધીસ ઇયર, એટલે કે આ વર્ષ.
दिस ईयर इज वेरी इम्पोर्टंट फॉर मी, तो आ वर्ष ए मारा माटे खूब ज अगत्यनू छे। जुओ તમને આ બધી ફરિયાદ કરવો છે અને તમને એમાં ખલેલ પહોંચે છે તો તમારે એ તમારી વિગત જણાવવાની કે ભાઈ હું 10મા ધોરણનો વિદ્યાર્થી છું, હું ઘરે બેસીને એમ કે પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું, કારણ કે છેલ્લો મહિનો દોઢ બે મહિનાની વાર હોય પરીક્ષાને, એટલે તમે ઘરે જ બેઠા હોય તૈયારી કરતા હો છો, એટલે એને સમજવાનું। અને બીજું કે ભાઈ આ વર્ષ છે એ મારા માટે ખૂબ જ અગત્યનું છે, બટ એટલે પરંતુ ધ લાઉડ વોલ્યુમ ઓફ યોર ટીવી સેટ, પરંતુ તમારા ટીવી સેટનો મોટો અવાજ મને ખલેલ પહોંચાડે છે। જો આ સાદો વર્તમાન કાળ બહેનો, પહેલાં તમારે તમારી ભાષામાં, પરંતુ શું થાય છે કે ભાઈ તમારી ટીવીનો મોટો અવાજ છે અથવા ઘોંઘાટ છે, ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડે, ડિસ્ટર્બ, અહીંયા જુઓ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, આટલી મુખ્ય ક્રિયા પછી સાદો વર્તમાન કાળ છે। અને સાદા વર્તમાન કાળનો નિયમ છે, જો ત્રીજો પુરુષ એક વચન હોય ને તો મુખ્ય ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે, એટલે અહીંયા તમારે તમારી રીતે ગુજરાતીની અંદર કરવાનું, પરંતુ તમારો એમ કે ટીવીનો મોટો અવાજ છે અથવા ઘોંઘાટ છે મને ખલેલ પહોંચાડે છે, આખો શબ્દ લેવાનું પહેલાં। ધ લાઉડ વોલ્યુમ ઓફ યોર ટીવી સેટ ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડે છે, કારણ કે એનો ટીવીનો અવાજ આવતો હોય તો શું થાય, તમને ખલેલ, તમારું ધ્યાન વિચલિત થઈ જાય, એન્ડ અને આઈ કેન નોટ કોન્સન્ટ્રેટ, કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા જાળવવી, આઈ કેન નોટ કોન્સન્ટ્રેટ, અને હું એકાગ્રતા જાળવી શકતો નથી। ટીવીનો મોટો અવાજ હોય, બાજુ બાજુમાં રહેતા હોય અને ત્યાં કંઈ મોટે મોટેથી બધા કોઈ ગીત આવતા હોય ગમે તે, એટલે તમારું ધ્યાન ત્યાં ખેંચાય, એટલે તમારે ખલેલ પહોંચે છે, એટલે તમે એકાગ્રતા જાળવી શકો નહીં, કારણ કે તમે જો પૂરા એકાગ્રતાથી વાંચો તો જ તમને યાદ રહે, ચોપડી હાથમાં હોય ને બીજા મનમાં વિચાર આવતા હોય તો કાંઈ નો ઉપર છેલ્લું બધું વયું જાય। તો આ હું તમને વિનંતી કરું છું, સાદો વર્તમાન કાળ, આઈ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, ખાલી રિક્વેસ્ટ હોય તો વિનંતી, આઈ રિક્વેસ્ટ યુ, તો હું તમને વિનંતી કરું છું, ટુ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ, મારી સમસ્યા સમજવા હું તમને વિનંતી કરું છું, એન્ડ કીપ એટલે રાખવું, ધ વોલ્યુમ લો એટલે નીચું, અને અવાજ નીચો ધીમો રાખવા, એમ કે મારી સમસ્યા સમજવા અને અવાજ ધીમો રાખવા હું તમને વિનંતી કરું છું। ફરી વખત આઈ રિક્વેસ્ટ યુ, હું તમને વિનંતી કરું છું, ટુ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ, મારી સમસ્યા સમજવા, એન્ડ કીપ ધ વોલ્યુમ લો, અને અવાજ એમ કે ધીમો રાખવા હું તમને વિનંતી કરું છું। ખ્યાલ એવો, અને વિદ્યાર્થી મિત્રો આમાં તમે તમારી રીતે ઘણું બધું લખી શકો છો, મેં તમને એકદમ સાદી ભાષામાં સમજાવેલો છે, થઈ ગયા આટલી લીટી, તમે 9મા ધોરણના વિદ્યાર્થીઓ છો એટલે 6-7 લીટી આવી જાય એટલે કાફી થઈ જાય, અને છેવટે આપણે લખવા થેન્ક યુ, તમારો આભાર, અને અહીંયા પડોશી શબ્દ છે એટલે તમારે લેવાનું યોર સિન્સરલી એટલે કે આપનો વિશ્વાસુ, અને છેવટે અહીંયા તમારે પોતાનું જેનું નામ આપ્યું હોય તો નેલ વઘાસિયા, ખબર પડી વિદ્યાર્થી મિત્રો। તો આ ઈમેલનો એક નમૂનો આ રીતે, બરાબર છે, આના કોઈ નિયમ નથી, હા ફક્ત તમારે એટલી વસ્તુ યાદ રાખવાની, પહેલાં તમારે અહીંયા જે સરનામું આપેલું હોય નેબર એટ ધ આરએમ પટેલ જે હોય તે, તો ટુ કરીને પહેલાં ડાબી બાજુ એનું સરનામું લખવાનું, પછી સબ્જેક્ટ એમાં ખબર પડી જાય આપણે જોઈએ એટલે શેના વિશે વાત છે, તો કે ભાઈ તમારા ટીવીના મોટા અવાજ બાબત વિશે વાત છે, પછી ડિયર કરીને સંબોધન કરવાનું, પછી અંદરના વાક્યો છે તમને શું પ્રોબ્લેમ છે એ વિગતમાં 6-7 વાક્યમાં એ વિગત છે તમારે પૂરી કરી દેવાની। તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ ઈમેલ છે, વ્યવસ્થિત નોટમાં લખવાનું છે, મેં મારી રીતે લખ્યો છે, આમાં તમારી રીતે પણ તમે વાક્ય ઉમેરવાની છૂટ છે, પણ બહુ લાંબુ લખાણ કરવાનું નથી, આપણને માત્ર 30 શબ્દોમાં જ કીધેલું છે, એટલે બિનજરૂરી લાંબુ લખાણ નહીં કરવાનું, ટૂંકમાં 30-40 શબ્દોની અંદર આપણો કહેવાનો મતલબ છે એ આવી જવો જોઈએ, અને અહીંયા અલગ અલગ પ્રકારના વાક્યોના કારના હોય છે એ સમજવાના, કોખણપટ્ટી કરવાની નથી, પહેલાં આખું બધું કે આપણે લખવાનું છે એ 2-4 વખત સમજવાનું, પછી ગુજરાતી કરવાનું ટૂંકમાં, પછી એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરી દેવાનું।